બાળક જ્યારે ઘરેથી શાળાએ આવે છે એટલે કે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ ઘરના વાતાવરણથી ટેવાયેલા હોય છે, તેમને શાળામાં આવવાનું થોડુંક કંટાળો આવતો હોય અથવા તો તેમને શાળામાં આવવામાં થોડીક રુચિ પણ ના હોય, તો વિદ્યાર્થીને શાળામાં આવવું ગમે, ભણવું ગમે અને રમવું પણ ગમે તે માટે શાળામાં નવતર અભિગમ અપનાવેલો છે. સરકારશ્રીના આદેશ મુજબ પ્રજ્ઞા અભિગમ અત્યારે ચાલી રહ્યો છે, પણ તેમાં પણ કંઈક નવીન કરવું એ અમારી શાળાની એક ખાસિયત છે. તો અમારા આ પ્રજ્ઞા વર્ગની એટલે કે કલબલિયા પ્રજ્ઞા વર્ગની આજે તમને મુલાકાત કરાવું. તો ચાલો મારી સાથે. પ્રજ્ઞા વર્ગમાં વિદ્યાર્થીઓને અવનવી પ્રવૃત્તિઓ સાથે અમારી શાળાના લલિતાબેન સરસ રીતે પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે. તો પ્રજ્ઞા વર્ગને કેવી રીતે રસપ્રદ બનાવવો તે આપણે જાણીએ લલિતાબેન પાસેથી. તો લલિતાબેન જણાવો કે તમે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવો છો? આ મારો પ્રજ્ઞા વર્ગ છે અને હું છેલ્લા 5 વર્ષથી આ પ્રજ્ઞા વર્ગની અંદર કામ કરી રહી છું અને કામ કરવા માટે મને બીઆરપી શ્રી જરાનિકાબેન મને મદદ કરી રહ્યા છે, સાથે અમારા બેન શ્રી મદદ કરી રહ્યા છે અને સાથે હું તમને મારો એ કરાવીશ કે આ મારી બેઠક વ્યવસ્થા છે અને આ મારું સૌથી પહેલું આ મારું જૂથ છે. તો આ જૂથની અંદર પહેલા 9 બાળક આવે છે, તે વખતે એને કશું જ આવડતું નથી હોતું એટલે એ બાળક ત્યાંથી શરૂઆત કરે છે અને શરૂઆત કરતા એને હું શીખવાડું છું અને ત્યાર પછી એ બાળક શીખતું અહીંયા આગળ આવે છે. તો એના સાથી મિત્રો સાથે એ સાથે ભેગો બેસે છે અને ભેગો બેસીને એ દરેક બાળક શું કરે છે એની એ જાણે છે એકબીજા સાથે અને એકબીજા સાથે ભેગા થઈ એ જાણવાનું અને નવું નવું લખવા માટેનો પ્રયત્ન કરે છે. એના પછી છે અહીંયા આગળ સ્વાધ્યાય જૂથ. દરેક પાઠની અંદર સ્વાધ્યાય જૂથ આવે છે અને સ્વાધ્યાય પાઠની અંદર બાળક ત્યાંથી અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા આવે છે, એની અંદર એ જુએ છે કે આ શું કરાયું છે અને એ રીતે એ કરે છે. અહીંયાથી દરેક બાળક પોતાનું કાર્ડ લે છે જાતે અને પોતાની ચોપડીમાં આવતું હોય એ પ્રમાણે પોતાનું કાર્ડ લે છે અને શીખે છે અને ત્યાર પછી બીજાને પણ શીખવે છે. આ એનું લેટર છે, આ કાર્ડ અહીંયાથી લે છે અને અહીંયાથી કાર્ડ પ્રમાણે જોવે છે કે ક્યાં કરાયું છે. ધારો કે પહેલો છે, પહેલો એકમ હોય તો એનો આગળ જોવે છે જે ક્યાં આવતું હોય તો પહેલું છે એટલે શિક્ષક સમર્પિત ગુલાબીમાં ત્યાં આગળ બેસે, બાળક શિક્ષક પાસે શીખે છે અને શીખ્યા પછી ગ્રીન ગામમાં એટલે લીલામાં સહપાઠી બીજાની સાથે આવે છે. પછી એ રીતે જેમ જેમ જૂથ બદલાતું જેમ આખું સર્કલ અહીંયા સુધી ફરે છે, છેલ્લે પોતાનું મૂલ્યાંકન જે ચોપડીમાં એને લખ્યું છે એનું મૂલ્યાંકન થાય છે, એની જાતે ભરે છે. અને આ મારો પ્રજ્ઞા વર્ગ છે જે બાળકો એમની માટે રસપ્રદ કરે છે અને હું આના માટે એટલો બધો પ્રયત્ન કરું છું કે આનાથી વધારે સારી રીતે કરી શકાય એ માટે હું કાર્યરત છું. આપ અત્યારે જોઈ રહ્યા છો કે સરસ મજાના ટેબલમાં પણ ઇનોવેશન કર્યું છે. વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા છે ત્યાં આગળ જુદા જુદા પ્રાણીઓ, પંખીઓ, શાકભાજી, ફળો એના વિવિધ ચિત્રો પણ લગાવ્યા છે એટલે બાળકોને ગમત સાથે પણ જ્ઞાન મળે. પછી અહીંયાની પ્રવૃત્તિ વિશે જણાવો ને. આ અહીંયા પણ મૂળાક્ષરો આપેલા છે અને બાળકને ખબર પડે કે આ મૂળાક્ષર કયો છે તો ગ છે. તો ગ એટલે ગણપતિનો ગ અને ગ ગાજરનો ગ. આવી રીતે બધા મૂળાક્ષરોનો મેં અંક બનાવેલો છે અને બાળક જ્યારે ફ્રી પડે છે તે વખતે આવું એની જાતે મૂલ્યાંકન કરી અને જાતે ને જાતે વાંચવા લખવા માટે પ્રયત્ન કરે છે. એવી રીતે સાથે સરકારશ્રીના અભિગમ પ્રમાણે ઘરે શીખીએ ચોપડી અત્યારે અમને પ્રાપ્ત થયેલી છે. તો જૂન મહિનાની અંદર મારા ઘણા બધા પહેલા ધોરણના બાળકોએ આ રીતે ઘરે શીખીએ પ્રવૃત્તિ મેં જે ઓનલાઈન એ લોકોને માર્ગદર્શન આપેલું છે એના હેઠળ એ લોકોએ મને સરસ પ્રવૃત્તિ કરી અને આ વિડીયો મારા જોઈને એ લોકોએ મને બતાવેલું છે. પ્રજ્ઞા અભિગમમાં એક સરસ નવતર અભિગમ પણ અપનાવ્યો છે એમણે. વોટ્સએપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને અવનવા વિડીયો બનાવી એને જ્ઞાન સાથે ગમત મળે તે માટેનો પણ એક સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થી શીખી અને ધોરણ 3 થી 5 માં આવે છે. તો અહીંયા ધોરણ 3 થી 5 માં શિક્ષકો દ્વારા કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવવામાં આવે છે તે આપણે જાણીએ. અમારી શાળાના જયાબેન ઉપાધ્યાય ગુજરાતી વિષય ધોરણ 3 થી 5 માં લે છે. તો ગુજરાતી વિષયમાં કેવી અવનવી પ્રવૃત્તિઓ કરે છે એ આપણે એમના મુખેથી જાણીએ. તો જયાબેન, વિદ્યાર્થીઓને શીખવવા માટે તમે કઈ નવી પદ્ધતિ અપનાવો છો? પહેલાં તો વાત કરું તો ધોરણ 1 અને 2 ની અંદર
બાળકો શીખી અને ધોરણ 3 માં આવે છે પણ કેટલાક અનિયમિતતા અને બીજા કારણોસર ઘણા બાળકો વાંચનની અંદર કાચા હોય છે તો પહેલા તો વર્ષની શરૂઆતની અંદર હું એ બાળકોને વાંચન કરું છું અને એની અંદર મને જ્યાં કચાશ લાગે એ બાળકોનો એક અલગ વર્ગ બનાવી અને જેવી રીતે એ બાળકો ધોરણ 1 અને 2 ની અંદર પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવતા હતા એ જ રીતે વિવિધ કાર્ડ દ્વારા વિવિધ ચાર્ટ દ્વારા અને નાની નાની પુસ્તિકાઓ દ્વારા બાળકને ભાર ન લાગે અને રમતા રમતા એ જે વાંચનની કચાશ છે એ દૂર કરે એ માટેનો થોડોક સ્પેશિયલ સમય આપી અને એમને તૈયાર કરું છું અને એ દરમિયાન બાકીના જે મારા બાળકો છે એમનું પણ બીજું જૂથ તૈયાર કરું છું કે એમને અભ્યાસક્રમ લક્ષી આગળ લઈ જઉં છું અભ્યાસને લગતી બાબતોની અંદર આગળ લઈ જઉં છું અને જે કાચા બાળકો છે એમને સૌ પ્રથમ વાંચન ઉપર વધારે ભાર મૂકું છું અને એ વાંચન એ શીખી જાય પછી એ બાળકોને હું પેલા બાળકોની સાથે જ લઈ લઉં છું એટલે કોઈને એવું નથી લાગતું કે અમે અલગ પડીએ છીએ અને આ રીતે હું મારા વાંચનમાં બાળકોને આગળ વધારું છું જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તો એમના વાંચન માટેની તમારા વર્ગમાં કંઈક પ્રવૃત્તિ કરાવો છો ખરા હા જ્યારે પેલા બાળકોને હું લઈને બેસું છું ત્યારે જે મારા હોશિયાર બાળકો છે એમને હું શાળા પુસ્તકાલયની અંદર જે નાની નાની વાર્તાની બુકો છે એ વાર્તાની બુકો એમને હું વાંચવા આપું છું કે ચિત્ર વાર્તાઓ હોય તો બાળક ચિત્ર જોતું જાય અને એ વાર્તાઓ વાંચતું જાય અને એકબીજા પોતાની જોડે બેસેલા ભાઈબંધો બહેનપણીઓ જોડે એ કોમ્પિટિશન પણ કરે છે કે મેં આખી આ વાર્તા વાંચી કાઢી અને એ રીતે એમના વાંચનના ઉચ્ચારો અને વાંચનની જે ઝડપ છે એ આગળ વધે છે તો એના માટે તમારી તમારા વર્ગખંડમાં વાંચન કોર્નર છે કે અમારી લાયન્સ ક્લબ દ્વારા અમને આ એક વાંચન કોર્નર આપવામાં આવ્યું છે અને એની અંદર અમે દર અઠવાડિયે નાની નાની વાર્તાની ચોપડીઓ મૂકીએ છીએ અને એ બાળકો અવારનવાર વાંચતા જાય છે બરાબર ખૂબ જ સુંદર અભિગમથી કામ કરી રહ્યા છો તો તમને સફળતા મળે છે ખરી હા વર્ષની શરૂઆતમાં ક્યારેક નિરાશ થઈ જવાય છે કે હવે શું કરીશ પણ આ પદ્ધતિ છેલ્લા ઘણા વર્ષોથી હું અપનાવું છું અને એના લીધે મને વર્ષની મધ્યમાં જ ખૂબ સારું પરિણામ જોવા મળે છે તો હવે આપણે ગુજરાતી વિષયની તો આપણે જાણકારી મેળવી લીધી હવે વિદ્યાર્થીને અઘરો લાગતો વિષય ગણિત તેના વિશે આપણા શાળાના બેનશ્રી શું કામ કરી રહ્યા છે તેની ઉપર પ્રકાશ પાડો અમારી શાળાના ધોરણ 3-5માં ગણિત વિષય જે અઘરો વિષય છે એને સરળતાથી સરળ રીતે કેવી રીતે ભણાવવું તે રીટાબેન પટેલ સરસ રીતે કામ કરી રહ્યા છે તો આપણે એમના મુખેથી સાંભળીએ કે વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવે છે તો રીટાબેન ગણિત અને ગણિતમાં તમે કેવી રીતે વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છો હા હું શરૂઆતમાં બાળક જ્યારે ધોરણ 1 અને 2 માંથી ત્રીજા ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે એમને ગણિત વિશે થોડો અઘરો લાગે છે એનો હાવ વધારે હોય છે તો સૌથી પહેલા એમને થોડા રમતોમાં બહાર મેદાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એમને ગણિત વિષય પ્રત્યે આકર્ષણ થાય તેવી પ્રવૃત્તિ કરાવું છું એમાં એમને જુદા જુદી મૂર્ત વસ્તુઓનું જ એમને સાથે કામ કરું છું એમાં મૂર્ત વસ્તુઓમાં હું ચચુકા છે પછી લફોટીઓ છે પછી સળી આવે એનો ઉપયોગ કરી અને એમને એમની જાતે જ રમવાનું છે પછી માટીમાં થોડું કામ કરાવું છું હવે ત્રીજા ધોરણને એમને લગતું જે વિષય વસ્તુ છે એનાથી એને વિમુખ કરું છું પછી એમને તે વખતે શું અઘરું છે એમને સામા કચાશ છે એ પહેલાં હું એમને જુદા જુદા તારું છું કે એમાં જે કચાશ છે જે બાળકોને થોડું એમને સંખ્યા જ્ઞાનમાં પાછળ છે એ લોકોને અલગ ક્લાસમાં બેસાડું છું એટલે એમને જુદા જૂથમાં બેસાડું અને જે હોશિયાર છે એનું જૂથ જુદું એટલે જે પાછળ પડી ગયેલા છે એમના માટે હું અલગ સમય ફાળવી અને એમને અંક જ્ઞાન માટે પહેલાં એમને તૈયાર કરું છું તો આ કાર્યમાં તમે બાળકોને પણ સાથે સાંભળો છો એટલે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને સાથે જે વિદ્યાર્થીઓને કચાશ હોય તો એ બાળકો બંનેનો સમન્વય કરી અને કાર્ય કરો છો હા એમાં શું કરું છું કે હું જ્યારે બીજા જૂથ સાથે કામ કરતી હોઉં ત્યારે જે એક અલગ જૂથ બેઠું હોય છે પ્રિય બાળકો એ પ્રિય બાળકોમાં જે હોશિયાર છે બાળક એને એની અંદર વચ્ચે બેસાડું છું અને એમને એમને લગતા જે દાખલા છે સંખ્યાઓ છું એની પ્રવૃત્તિઓ સોંપું છું અને હું બીજા જૂથમાં જઉં છું અને ત્યાં કામ કરું છું તો તમને ગણિત વિષય
રસપ્રદ બનાવવા માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરી છે, તો વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લેતા છે? હા, આમાં શું છે કે હું આખા વર્ગને બધા વર્ગને આખા વર્ગના વિદ્યાર્થીઓને અંદર સામેલ કરું છું અને દરેક બાળકને કંઈક ને કંઈક પ્રવૃત્તિ મળી રહે એ રીતે કામ સોંપી દઉં છું. ખૂબ જ સરસ. એટલે આવી રીતે તમે જોયું કે ગણિત વિષયને સરળ કેવી રીતે બનાવવો એ પણ અવનવી પ્રવૃત્તિ દ્વારા, તો આ કાર્ય રીટાબેન દ્વારા ખૂબ જ ઉમદા રીતે થઈ રહ્યું છે. વિદ્યાર્થીની કોઈ મૂંઝવણ કે સવાલ હોય એના માટે પણ અમારી શાળામાં એક નવતર પ્રયોગ છે. આપ અહીંયા જોઈ રહ્યા છો કે અરે ભાઈ, તમને છે કોઈ મૂંઝવણ કે સવાલ, તે લખી નાખો આ બોક્સમાં અને બની જાઓ હળવા. એટલે કે વિદ્યાર્થીને કેવી રીતે કાર્ય કરવાનું છે એ આપણને શાળાના શિક્ષક શ્રી લલિતાબેન જણાવશે. તો લલિતાબેન, એ જણાવો કે આ બોક્સનો અર્થ શું છે? આ બોક્સનો અર્થ એવો છે કે શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન થતો હોય તો એ મૂંઝવણ થાય છે કે એને કેવી રીતે કોઈક નિકાળ રજૂઆત કરવી. તો બાળક રજૂઆત કરતા બીવે છે કોઈકને, શિક્ષક પાસે કોઈને જતા બીક લાગતી હોય તો એ બાળક કાગળની અંદર લખે છે અને આની અંદર મૂકે છે. આ બોક્સને અમે અઠવાડિયામાં એકવાર ગમે તે વખતે સમય મળે તે વખતે ખોલી અને એનો પ્રશ્નનો નિરાકરણ પ્રાર્થનાની અંદર લાવીએ છીએ.